વિઝ્યુઅલ છે પણ ચાલી જ રહ્યા છે. રુઝાન, એક સામાજિક કાર્યકર તરીકે આપ શું કહેશો કે લોકોની માનસિકતા અને અત્યારે લોકોનો ગુસ્સો એટલો છે, સામે કોણ છે? દીકરાઓ બાપને મારે બહુ મોટી વસ્તુ કહેવાય, પત્ની કદાચ મારતી હોય તો થોડું ઘણું પણ મારે, પરંતુ દીકરાઓ મારે એનું સૌથી વધારે દુઃખ હોય બાપને. મને પોતાને એમને જોઈને આઘાત લાગ્યો. પેપરમાં તો વાંચ્યું હતું, સાચું બહુ ઓનેસ્ટલી કહું, પેપરો વાંચ્યું ત્યારે મને આઘાત નહોતો લાગ્યો. કારણ કે મને થયું કે કારણ કે આજ સુધી મેં લેટ છે કે એટલા બધા ડોમેસ્ટિક વાયલન્સના કેસીસ જોયા છે ઘરેલું હિંસાના, અને એમાં બિચારી દીકરી વાઇફે જ માર ખાતી હોય છે પટ્ટા પટ્ટાથી, આનથી બી થોડી ખરાબ રીતે હાલત હોય છે. એટલે મને સાચું કહું તો ત્યારે મને થયું, એક ફ્રેન્કલી કહું કે મનમાં થયું કે ચલો કોઈ કહે તો કંઈ કર્યું, પણ અત્યારે એમને જોઈને અને જે મેં સાંભળ્યું બહુ બહુ જ ખોટી વાત છે. કારણ કે ઇટ ઇઝ રાઇટલી સેડ કે તમારે કઈ બી પ્રોબ્લેમ હોય, હું હંમેશા આ ઘરેલું હિંસાના કેસમાં કહું છું હસબન્ડોને કે તમારે પ્રોબ્લેમ હોય તો મોઢેથી બોલો, હાથ કેમ ચલાવો છો. એવી રીતે મારે આ કેસમાં બી સેમ કેવું છે એમના વાઇફને એમના બાળકોને, મને ખબર નથી કેમ, કારણ કે એમને પછી બધા આગળ બોલી ના શક્યા કે ચક્કુ મારીને તમારી દીકરીએ શું કર્યું. ભરાઈ દીધું પછી કે બોલો કે તારી જાતે જ તારી મરજીથી તને માર્યો છે, મારો કોઈ વાંક નથી બોલે એવું લગાતો. તો મેં પછી મને નતો બોલતો તો મારા મિસિસ છે મને અહીંયા બચકા ભરે. અને બહુ બધું ધક્કા છે મારે, સોરી બટ મારે પૂછવું છે કે કેમ એ લોકોએ પહેલાથી તમને મારવાનો કામ પ્લાન બનાવ્યો? એકચ્યુઅલી છે ને એમને સમજો કે હું કોઈ જગ્યાએ મારી પોતાનો સામાજિક કામ હોય, મારે સાસરી જવું છે, એ લોકો મારી જોડે એડજસ્ટ નહીં થતા, તો હું કંઈ વાંધો નહીં કે ચલો ભાઈ તમને અલગ ફાવતો હોય તમે અલગ જવો એમ. સમજો કોઈ સામાજિક કામ હોય તો લોકો મારી જોડે સેટ થતા જ નહીં. એકચ્યુઅલી મારા બાળકો થોડા મોટા થઈ ગયા, તો અમુક ટાઈમે તો 6-6 મહિના સુધી મારી જોડે વાત બી નહીં કરતી, તો હું કશું નહીં બોલતો, કંઈ વાંધો નહીં તને ફાવે છે ને હું એડજસ્ટ કરી લઈ એમ કરીને મેં ચલાવ્યું છે અત્યાર સુધીમાં. પણ મને આવો ખબર નથી કે મારા બાળકો મારો છોકરો ને બધા. ના ના, મારે હું તમને સમજી શકું છું સાહેબ, એટલે કોઈ બી જો સમજી શકશે. એટલે બેન આ બહુ જ ખોટી વાત છે. આ પહેલા અમે મળતા હતા દશરથભાઈ ને, દશરથભાઈ ને હું ઘણા એમાં મળી છું આવા, પણ એવરી ટાઈમ હું એમને બહુ અમને બી સમજાવતી, પણ આજે મને જોઈને મારે પોતાને સાહેબ મને પોતાને આઘાત લાગો છે. એવું નથી કે ખાલી હું બહેનોની જ ઝંડા ગાડું છું, હું અન્યાય સામે ઝંડા ગાડવાની કોશિશ કરું છું. એટલે તમારી જોડે બહુ જ ખોટું થયું છે. સી આમાં એ કહી દઉં કે અગર આમનો જેટલું અત્યારે ખબર પડી છે, તમે જે માનસિકતાની વાત કરો ત્યારે બે પોઈન્ટ થઈ ગયા છે. એક તો એ છે કે લોકોની સહન શક્તિ બહુ જ ઓછી થઈ ગઈ છે. બીજું કે જયારે એમના વાઇફને એમની ડોટરનો અને એમના સનનો સાથ મળ્યો હશે, હવે એ કહે છે કે એ લોકોએ પહેલાથી જ નક્કી કર્યું, તો એટલે મને એનું પાછળનું બેકગ્રાઉન્ડ નથી ખબર, પણ અગર આ રીતે કર્યું છે અને અગર એ લોકોની મેન્ટાલિટી છે કે એમના અગર એમના પતિને એમના પપ્પાને જ મારશે તો બહુ જ ખોટી વાત છે. હું પોલીસને રિક્વેસ્ટ કરીશ કે સાહેબ તમે આની ઉપર એવો એક્ઝામ્પલરી કેસ કરો કે બીજી કોઈ બી માણસ, હસબન્ડ હોય કે વાઇફ હોય, કોઈ બી હોય, એવું વિચારે બી નહીં સપનામાં કે આપણે આવી રીતે આટલી ખરાબ રીતે મારી અને આપણા પપ્પાને નહીં સાહેબ. પોતાના ભાઈ બંધ જેવું રાખો.